नमस्ते विद्यार्थी मित्रों, सेंट जेम्स स्कूल आदिपुर गुजराती माध्यम धोरण केजी 2A માં હું સપુતલા જાડેજા તમારું સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે તમને ખબર છે આપણે કયો વિષય શીખવાનો છે? આજે આપણે કલરિંગ કરવાનો છે. કલરિંગ કરવું તો બધા વિદ્યાર્થીને ગમે ગમે ને? હાલો તો આજે બેસી જાઓ કલર કરવા, મસ્તીના કલર કરવા બેસી જાઓ. જો આજે આપણે હોળીમાં કલર કરવાનું છે. શેમાં કલર કરવાનું છે? હોળીમાં. તમારી ચોપડીમાં પણ છે અને તમે અહીંયા પણ જોઈ લ્યો કે કેવી રીતે મિસ કલર પૂરે છે. કલર પૂરે એટલે તમને ખબર છે ને કે આપણો કલર બહાર નીકળવો જોઈએ નહીં. ચલો આપણે સાથે કરો, મારી સાથે આમ કલર કરવો ને તો આઉટલાઈન કરવાની. શું કરવાની? આઉટલાઈન. જોયું બધી મોટી કિનારી કિનારી પેલા કલર કરી લેવાનું અને પછી વિદ્યાર્થી મિત્રો કલર પૂરવાના છે. જો બધી આઉટલાઈન કરી નાખવાનું એટલે આપણો કલર બહાર નીકળે નહીં. પછી આમ સરસ મજાનું ધીરે ધીરે કલર પૂરવાનું, ઉતાવળ કરવાની એટલે સરસ મજાનો કલર આપણો પૂરાઈ જાય. પૂરાઈ જાય ને? જુઓ પૂરાઈ ગયો ને ગુલાબી કલર. અહીંયા આપણી પાસે ચોકમાં ગુલાબી કલર છે, તમે ગુલાબી પૂર્યો છે. હવે અહીંયા પણ કલર કરવાનો છે. જો અહીંયા આપણે કેવો કરશું? આપણે આ વાદળી કલર કરશું. આપણી પાસે ચોકમાં વાદળી કલર છે તો આપણે વાદળી કલર પૂરીએ. પેલા આઉટલાઈન કરી લેવાની. આઉટલાઈન થઈ જાય પછી આપણે વચ્ચે ધીરે ધીરે બધો કલર પૂરી દેવાનો એટલે આપણો કલર બહાર નીકળે નહીં. જોયું પૂરે ગયું સરસ મજાનો કલર. બસ ચાલો કલર સરસ પૂરે જશે. હવે તો વિદ્યાર્થી મિત્રોને કલર પૂરતા આવડી ગયું છે. આવડી ગયું છે ને? હા, તે કેમ કલર પૂરે? પેલા તો આપણે કિનારી કિનારી કલર કરી લેવાનો કે આપણો બારે જઈએ નહીં. સરસ મજાનો કલર પૂરીએ ને તો મીશ આપણને વેરી ગુડ લખી દે, સ્ટાર આપે એટલે આપણે સરસ જ કલર પૂરવાના. જો આ રીતે ધીરે ધીરે કલર પૂરી નાખવાના. પૂરાઈ ગયો સરસ મજાનો. જો કેવો સરસ કલર પૂર્યો બરાબર. હવે તમે પણ એવી રીતે કલર પૂરશો પૂરશો ને. જુઓ આ તમારી ચોપડી છે. જુઓ પાના નંબર કેટલા છે? પાના નંબર છે 38. એમાં હોળીનું ચિત્ર છે. જોયું હોળીનું ચિત્ર? અહીંયા તમારે કેવો કલર કરવાનો? લીલો કલર. કેવો કરવાનો છે? લીલો. લીલો કલર કોને કહેવાય? દેખાડો તમને. જો લીલો કલર આને કહેવાય. આ મીલો કલર છે ને આ સ્કેચ કલર છે એટલે આપણે શું કહેવાય? લીલો કલર. જોયું લીલો કલર આને કહેવાય. હવે જુઓ નીચે અહીંયા કેવો કલર કરવો છે ખબર છે? અહીંયા આપણે લાલ કલર કરવો છે. કેવો કલર કરવાનો? લાલ. તો તમને લાલ કલર દેખાડો કે લાલ કોને કહેવાય. જુઓ અહીંયા છે આની લાલ કલર કહેવાય. આ ઉપરની ટોચ છે ને આનું ઢાંકણું અને કેવો કલર કહેશું? લાલ. અને કેવો કહેવાય? લાલ કલર. તો અહીંયા આપણે કયો કલર કરવાનો છે? લાલ કલર કરવાનો. કેવો કલર? લાલ. પછી છે બ્લુ. કેવો કલર કરવાનો? બ્લુ. તો બ્લુ કલર કોને કહેવાય? જુઓ આ ઢાંકણાનો કલર કેવો છે? બ્લુ છે. બંને ઢાંકણા છે એનો કલર કેવો છે? બ્લુ. અને આને પણ કેવો કહેવાય? બ્લુ. તો વિદ્યાર્થી મિત્રો તમે આમાં સરસ મજાના કલર પૂરી લેશો ને પછી મને બતાવવા આવશો ને ત્યારે હું જોઈશ કે કેવી રીતે તમે કલર પૂર્યા છે. કલર તો બહાર નથી કાઢ્યા ને. સરસ મજાનો કલર પૂછું ને તમને સરસ લખી દઈશ, પછી આઈસ્ક્રીમ દોરી દઈશ, સ્ટાર આપીશ, ચમકતો સ્ટાર આપીશ. પણ ક્યારે? જ્યારે તમે કલર સરસ પૂરો ત્યારે પૂછો ને વિદ્યાર્થી મિત્રો. બધામાં ધીમે ધીમે કલર પૂરવાનો, કલરને બહાર કાઢવાનો નહીં. આ ચિત્રની બહાર નીકળી જાય તો આપણું ચિત્ર સારું લાગે નહીં એટલા માટે ચિત્રની અંદર
સરસ રીતે નિરાતે નિરાતે ઉતવણી કરવી કે આમ મીઠો હોય કે ના મીઠો હોય કે જો આ કેવો સરસ પૂરેલો છે છે ને પૂરેલો એવી જ રીતે આપણે આમાં કલર પૂરવાનો તો વિદ્યાર્થી મિત્રો તમે બધા કલર પૂછો ને સરસ મજાનું પછી હું જોવા મગાવવાનું છે તમારી પાસે કે કેવા તમે કલર પૂરેલા છે પૂછો ને સરસ મજાના કલર પૂરીને મને દેખાડજો કેમ છો મને ઘરે ભણો છો ને ભણવાની મમ્મી ભણવા બેસાડી ત્યારે તમારે બેસી જવાનું અને તોફાન કરવાના નહીં ભલે વિદ્યાર્થી મિત્રો તમારું ધ્યાન રાખજો હવે હું ફરી મળીશ ત્યાં સુધી આવજો